નમસ્કાર. એલજી સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળીયા આજના સાહિત્ય વિષયક આજના લેક્ચરમાં તમારા સૌ મિત્રોનું સ્વાગત કરું છું. અને આજે સાહિત્યકાર તરીકે હું એવા વ્યક્તિની પસંદગી કરી રહ્યો છું કે તે વ્યક્તિ એટલે કે ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ. તમને એમ થાય કે આ વળી કોણ હશે? ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ તો એના દીકરાના નામ શું છે? ઝવેરચંદ મેઘાણીને બે દીકરા, એકનું નામ મહેન્દ્ર મેઘાણી અને બીજાનું નામ વિનોદ મેઘાણી. તો એ પૈકીના વિનોદ મેઘાણીના પત્ની એટલે હિમાંશી શેલત. જી હા મિત્રો, હિમાંશી શેલત શબ્દ આવે એટલે તમે કદાચ સાહિત્ય વિશે થોડુંક વાંચ્યું હોય તો અંધારી ગલીમાં સફેદ ટપકા, આ સાહિત્ય કૃતિ કયા સાહિત્યકારની છે? તો એની અંદર જવાબ બને છે હિમાંશી શેલત. એવા હિમાંશી શેલત વિશે આજે હું તમારી સમક્ષ વાત કરવાનો છું. તો શરૂ કરીએ આજનું ગુજરાતી સાહિત્ય અને તેમાં પણ હિમાંશી શેલત. હિમાંશી શેલતનો જન્મ 8/1/1947 રોજ થયો હતો. સાહિત્યકારમાં પણ પૂછાય છે કે હિમાંશી શેલતનો જન્મ કયા સ્થળે થયો હતો? સુરતમાં થયો હતો. તેમનો અભ્યાસ જોઈએ તો એમએ અને પીએચડી, અને પીએચડી પણ કેવા વ્યક્તિઓ ઉપર કર્યું? તો કે એક વીએસ નાયપોલ, કે જેઓ અંગ્રેજી સાહિત્યના મહાન ગજાના લેખક, એવા વ્યક્તિઓ ઉપર. અને આ હિમાંશી શેલતની પણ અંગ્રેજી ઉપરની પકડ સારી એટલે તેમણે એમના સાહિત્ય અને આ વ્યક્તિ ઉપર પીએચડી કરે છે હિમાંશી શેલત. અને તેમની પ્રવૃત્તિ એટલે કે અધ્યાપન, વાંચન, લેખન અને અભાવગ્રસ્ત બાળકોના યોગક્ષેમ માટે કાર્યો કરવા. તો હિમાંશી શેલત આજે પણ જીવે છે, હયાત છે. અને આ સાહિત્યકાર આજે પણ વલસાડમાં જે અભાવગ્રસ્ત બાળકો છે એના હિતેચ્છુ માટે, તેમના શુભ આશયથી તેઓ સેવા કરી રહ્યા છે આવા બાળકોની. તેમનું સરનામું જોઈએ તો 18 સખ્ય મણીબાગ, ધરમપુર માર્ગ, અબ્રામા, વલસાડ. અને ત્યાર પછી આપણે હિમાંશી શેલત વિશે આગળ જોઈએ. તો હિમાંશી શેલતના જીવન વિશે આપણે હવે વાત કરીએ. તો જીવન, તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવી અને વી એસ નાયપોલની નવલકથા પર તેમણે પીએચડીનો અભ્યાસ શરૂ કર્યો હતો. હિમાંશી બેન શેલત, ફરીથી કહી દઉં, વિનોદ મેઘાણીના પત્ની અને ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ. અને અહીં વાત કરીએ છીએ કે જે વ્યક્તિઓ ઉપર તેમણે પીએચડી કર્યું એમની નવલકથા ઉપર, તો એ પણ તાજેતરના કરંટ અફેરમાં એક વર્ષ પહેલા આવેલા. તો એ જોઈએ, વી એસ નાયપોલ, 17 ઓગસ્ટ 1932 જન્મ, 11 ઓગસ્ટ 2018 જ તેમનું મૃત્યુ થયું. અને મૂળ નામ છે એમનું વિદ્યાધર સૂરજ પ્રકાશ નાયપોલ. આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર હતા. તેમને નૂતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે વીએસ નાયપોલને. ઈસવીસન 2008 ધી ટાઈમ્સમાં પ્રકાશિત બ્રિટિશના 50 મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને મિત્રો 7મું સ્થાન અપાયું હતું. અને તેમણે 2001 સાહિત્યનું, કોને? વીએસ નાયપોલને 2001 સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. અને આવા વ્યક્તિઓ ઉપર હિમાંશી શેલત પીએચડી કરી રહ્યું. નાયપોલ ત્રિનિદાદમાં જન્મેલ ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા રહી ચૂક્યા છે. એ આપણે જોયું. અને આપણે વાત કરીએ છીએ હિમાંશી શેલતની, તો એમની વાત કરીએ તો 1968 તેઓ સુરતની એમટીબી આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. 1995 તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા હતા. અને આમની પણ સ્ટોરી એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તેમણે જો જન્મ થયા પછી 45-50 વર્ષની ઉંમરે આંબી જાય છે અને તેઓ એકલા રહેવા માગે છે, લગ્ન કરવા નથી માગતા. અને ત્યાર પછી તે કુટુંબ સાથે રહે છે અને કુટુંબ સહર્ષ સ્વીકારી લે છે આમની વાતને કે કંઈ વાંધો નહીં, તારે લગ્ન ન કરવા હોય તો તારી રીતે જીવી શકે છે. પરંતુ આગળ જતા તેમને મહેન્દ્ર મેઘાણી અને એવા સાહિત્યકાર, સોરી, વિનોદ મેઘાણી સાથે આમને પરિચય થાય છે. અને વિનોદ મેઘાણી અને આ બેની જે વિચારધારા છે એ એક સાથે મળી જાય છે. અને આ વિચારધારાને અંતે તે કે એક મોટા સાહિત્યકાર પાસે જાય છે અને કહે છે કે અમારે લગ્ન નથી કરવા, અમારે બંનેને સાહિત્ય સાથે રહેવું છે અને આ સાહિત્યની ઉપાસના કરવી છે. તો એ કવિ એમને ટકોર કરે છે કે આ સમાજની અંદર તમે પરણ્યા વગર સાથે રહો, તમારા બંનેના દિલ શુદ્ધ છે, પવિત્ર તમારો વિચાર છે,
છતાં પણ આ સમાજ આ તમને ટીકા ટિપ્પણ કરશે. માટે કદાચ તમારે લગ્ન તો ખાલી ઔપચારિક દ્રષ્ટિએ કરવા જોઈશે અને આ રીતે ફક્ત ઔપચારિક રીતે જીવન પસાર કરવા માટે થઈ અને હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી બંને લગ્ન કરે છે. તેઓ 2013-2017 ના સમયગાળા દરમિયાન સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહી ચૂક્યા છે. અને એમની વિશે વાત કરીએ વિશેષ નોંધમાં તો ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કારો 1987-88 મળેલા છે, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કારો 97-98-2001-2002 સરોજ પાઠક પુરસ્કાર, ધૂમકેતુ પુરસ્કાર, ડોક્ટર જયંત ખત્રી બકુલેશ એવોર્ડ. પરંતુ અહીંયા જે મેં રેડ કલર કર્યો છે તે એવોર્ડ ખૂબ મહત્વનો છે. સાહિત્ય અકાદમી દિલ્હીનું એવોર્ડ હિમાંશી શેલતને 1997 પ્રાપ્ત થયું હતું અને શાશ્વતી એવોર્ડ અને ત્યાર પછી સનત કુમારી મહેતા પારિતોષિક પણ મળે છે. અહીં આપણે જે મેં રેડ કલર કર્યો છે તે તમે પુરસ્કાર યાદ રાખો તો પણ ઘણું છે, પરંતુ જીવન ઝરમર વિશે ખાસ મારે તમને કહેવું છે કે ગુજરાત મિત્રમાં નારી સંસાર વિભાગના સ્તંભ લેખક તરીકે હિમાંશી શેલત કાર્ય કરતા હતા. ગુજરાત મિત્ર જે આવે છે એની અંદર નારી સંસાર વિભાગના સ્તંભ લેખક છે અને વિદ્યાધર નાયપોલના નવલકથા પર તેમણે પીએચડી કર્યું છે. પત્ર લેખન હોય કે વાર્તા સર્જન હોય, ધારદાર નિખાલસતા અને વસ્તુલક્ષી પ્રામાણિકતાપૂર્વક પેશ આવે, ખૂબ જ સરળ ભાષામાં સારી રીતે લખી બતાવે અને એકાંતમાં લખવું એમને વધારે ગમે એવો એમનો સ્વભાવ હિમાંશી શેલોતનો. અને સૌથી પહેલા નવનીતમાં એમની પહેલી વાર્તા છપાય બાળપણમાં ત્યારે હિમાંશીબેન શેલતને ખૂબ જ હર્ષની લાગણી થયેલી અને તેમની સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ કઈ છે? આ મહત્વનું છે મિત્રો. આ પ્રશ્નમાં પૂછાઈ શકે કે હિમાંશીબેન શેલતની સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ કઈ છે? તો અંતરાલ ખાસ યાદ રાખજો અને કલાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી એમની નવલિકાઓ ભવિષ્યમાં શું શું સિદ્ધ નહીં કરે, ઘણું બધું સિદ્ધ કરી શકે એવું અહીં કહેવા માગે છે. અને ત્યાર પછી જીવન ઝરમરની અંદર કોઈ પણ સાહિત્યકાર આવે એટલે એનો મુખ્ય ફાળો સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ રચી એ એમનું મહત્વનું પ્રદાન હોય છે. તો એમની નવલિકા એક જ છે, 2001 લખી છે અને એનું નામ છે 8મો રંગ. અને એમની લઘુ નવલ કઈ છે? તો કે ક્યારીમાં આકાશ પુષ્પ અને કાળા પતંગિયા, જે 2006 પ્રકાશિત થાય છે. નવલિકા જોઈએ તો અંતરાલ 1987 અને આ તમારી પાસે આવી ગયેલું છે અંધારી ગલીમાં સફેદ ટપકા 1992 લખે છે હિમાંશીબેન શેલત. અને એ લોકો જે મેં આ ગ્રીન કલર કર્યા ને એ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે, એટલે આ કૃતિના નામ તો તમારે યાદ રાખવા જ પડશે મિત્રો. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા, ખાંડણિયામાં માથું અને ગર્ભગાથા, આ તેમની મહત્વની નવલકથાઓ છે. અને ત્યાર પછી એમની સ્મરણ કથાઓ લઈએ તો પ્લેટફોર્મ નંબર 4 1998 પ્રકાશિત થાય છે અને વિવેચન ક્ષેત્રે પણ તેમણે એક લખે છે પરાવાસ્તવવાદ અને ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના, આ તેમણે બે વિવેચન ગ્રંથો છે. અને ત્યાર પછી એમના સાહિત્ય વિશે બીજી આગળની કૃતિ જોઈએ તો મહત્વની કૃતિઓ છે નિબંધ અને એમાં છે એકડાની ચકલીઓ. અને આ ખાસ યાદ રાખજો, નિબંધ એકડાની ચકલીઓ અને વિક્ટર એ તેમના બે નિબંધ છે અને એમણે સંપાદન પણ કર્યું છે સ્વામી અને સાંઈ ઉપર, અંતર છબી, પ્રતિરૂપ, પહેલો અક્ષર, અડધા આકાશનો રંગ, નાયિકા પ્રવેશ, જે અન્ય સાથે રહીને તેમણે નાયિકા પ્રવેશનું સંપાદન કર્યું છે. અને ખાસ મહત્વની વાત, લિખિતન હું આવું છું એ તેમના ઝવેરચંદ મેઘાણીના પત્રો અન્ય સાથે 2007 તેમનું આ સંપાદન છે. એમના સસરા ઉપર લિખિતન હું આવું છું એટલે કે એ ઝવેરચંદ મેઘાણીના પત્રોનો જે સંગ્રહ છે એના ઉપર વિવેચન કર્યું છે અન્યનો સાથ લઈ અને હિમાંશીબેન શેલતે. અને નવલિકા ચયન 2007 અને તેમની આત્મકથાનું નામ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હિમાંશીબેન શેલતની આત્મકથાનું નામ શું છે? મુક્તિ વૃતાંત, જે 2016 પ્રકાશિત થઈ છે. અને ત્યાર પછી હિમાંશીબેન શેલતની વાત કરી તો એમનું બાળ સાહિત્ય ક્ષેત્રે પણ પ્રદાન છે અને એના નામ પણ એવા જ છે બાળ સાહિત્ય જેવા, રમતા ભમતા ભાગ 1 અને 2, સોનું અને માઓ 2007, ગણપતની નોંધપોથી, આનંદ ભજવીએ, આ તેમનું બાળ સાહિત્ય છે. અને અનુવાદ ક્ષેત્રે જોઈએ તો દ્રુત વિલંબિત,
નોખા મિજાજનો અનોખો ચિત્રકાર ગરીબ પણ છઈએ કેટલા બધા, આ તેમનો અનુવાદની સાહિત્ય કૃતિઓ છે. અને અહીં હવે હું તમને તેમની સાહિત્ય કૃતિઓના એમના પુસ્તકોના કેટલાક મુખપૃષ્ઠ બતાવવા માંગુ છું, કારણ કે તમે જે ચિત્ર સ્વરૂપે જુઓ છો ને મિત્રો, એ મગજમાં તમારે છપાઈ જાય છે. એટલે એમની સાહિત્ય કૃતિઓ જોઈએ તો સૌથી મહત્વની સાહિત્ય કૃતિ અંધારી ગલીમાં સફેદ ટપકા, લેખક હિમાંશી શેલત. ડાબે હાથે એ પણ હિમાંશી શેલત. આઠમો રંગ અને વિક્ટર. તો મિત્રો અહીં તમે તેના મુખપૃષ્ઠ જુઓ છો, અને એના પછીને જોઈએ તો પહેલો અક્ષર, અંતરાલ, ગર્ભગાથા, અંતર છબી, આ સાહિત્ય કૃતિઓના સર્જક હિમાંશીબેન શેલત. ત્યાર પછી આગળ જોઈએ તો હિમાંશીબેન શેલતની મુખ્ય કૃતિઓમાં મુક્તિ વૃત્તાંત, એટલે હમણાં આપણે વાત કરી, મુક્તિ વૃત્તાંત એ હિમાંશીબેન શેલતની આત્મકથા છે. અને હિમાંશી શેલત ગુજરાતી ભાષામાં સુવાંગ અને સૂર્યક એવી પહેલી મહિલા આત્મકથા આપનાર સાહિત્યકાર. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં એક આવી ગયો શબ્દ, પહેલી મહિલા આત્મકથા આપનાર સાહિત્યકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? હિમાંશીબેન શેલતને. અને આપણે ગુજરાતીમાં તો ભણ્યા છીએ કે સૌથી પહેલી આત્મકથા નર્મદની મારી હકીકત, પણ મહિલાએ જો કોઈએ પહેલી આત્મકથા આપી હોય તો તે છે હિમાંશીબેન શેલત, અને એમનું નામ છે મુક્તિ વૃત્તાંત. હિમાંશી શેલત આપણા સાંપ્રતમાં વિરલ એવા સાહિત્યકાર, અને હિમાંશી શેલતે ટૂંકી વાર્તાઓ થકી એકંદર સ્ત્રી વર્ગની મનોદશા, અનેક રીતે શોષિત વંચિત સ્ત્રીઓની અવદશા અને સ્ત્રીના સંઘર્ષ અને શક્તિઓને વાચા આપી છે. તો મિત્રો અહીં પણ એક મેં તમને ટ્રાય કરી છે કે આ મુક્તિ વૃત્તાંત નામની આત્મકથા કોની છે? હિમાંશીબેન શેલતની. તો આપણે અહીં આ મહત્વના સાહિત્યકારને આજે પૂર્ણ કરીએ. મોકો મળીએ ફરી એક બીજા સાહિત્યકાર લઈશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.